ક્વેસ્ટ ફાઉન્ડેશન પ્રેઝેન્ટ્સ મા સ્વામીની પ્રેરણા, માર્ચ એપ્રિલ 2024. ધ થીમ ઓફ ધ મેગઝીન ઇઝ કાઇન્ડનેસ લવ કમ્પેશન. સર્વ જીવ છે સિદ્ધ સમ, ત્રિવેણી સંગમ, રેખા વિરાણી. મૈત્રી, પ્રેમ, અનુકંપાનો ત્રિવેણી સંગમ એટલે સકારાત્મક ઉર્જાનો પ્રવાહ. આધ્યાત્મિક વિકાસની પગદંડી મૈત્રી, પ્રેમ, વાત્સલ્ય, કરુણા, અનુકંપા જ્યારે હૈયામાં ધબકતા હોય ત્યારે જીવનરૂપી બાગ સદગુણોના પુષ્પોથી ખીલી ઉઠે છે. કૃપાળુ દેવનું એક સુંદર પદ, સર્વ જીવ છે સિદ્ધ સમ. જ્યારે સર્વ જીવોમાં સિદ્ધત્વ દર્શન થાય છે ત્યારે કોઈ પણ નાના કે મોટા જીવો પ્રત્યે તુચ્છ ભાવ, તિરસ્કાર ભાવ કે શત્રુતાનો ભાવ રહી શકતો નથી. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. આ કાવ્યના રચયિતા મુનિ શ્રી ચિત્ર ભાનુજીએ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને મધ્યસ્થ આ ચાર ભાવનાનું અદ્ભુત વર્ણન કર્યું છે. વિશ્વ કલ્યાણ અને વિશ્વ મૈત્રીના ભાવો જ્યારે હૃદયમાંથી વહેતા હોય ત્યારે જીવન કેટલી ઊંચાઈ સુધી પહોંચી શકે છે. ગુણીજનો પ્રત્યે પ્રમોદ ભાવ, દીન, દુઃખી કે ધર્મવિહીન જીવો માટે કરુણાનો ભાવ, જ્ઞાની પુરુષોના બતાવેલા સત્ય માર્ગે ન ચાલનાર જીવો પ્રત્યે મધ્યસ્થતાનો ભાવ, આવા મૈત્રી આદિના ઉમદા ભાવોના અનેક ઉદાહરણો આપણા ઇતિહાસના પાને નામાંકિત થયા છે. કૃષ્ણ અને સુદામાની મિત્રતા, દ્વારપાલ જા કહ્યો આદમી એક આયા, ફટાક પડા નામ સુદામા બતલાયો, સુનકે દોડે કૃષ્ણ મહારાજ નંગે પેર, ચાવલ કી પોટલી લે આયો મોહન દરબાર. ત્રણ ખંડનો અધિપતિ કૃષ્ણ વાસુદેવની ગરિમા અને ગરીબ બ્રાહ્મણ સુદામાની મિત્રતા. રાજદરબારને દ્વાર સુદામા આવી તો જાય છે પરંતુ દ્વારપાલ રોકે છે. રાજાને દ્વારપાલ જ્યાં સંદેશો આપે છે ત્યાં જ સુદામાનું નામ સાંભળતા કૃષ્ણ મહારાજ સિંહાસન ઉપરથી ઉતરી ખુલ્લા પગે દોડી મિત્ર સુદામાને ગળે ભેટીને દરબારમાં આદરપૂર્વક લઈ આવે છે. સિંહાસન પર બેસાડી આંખે અશ્રુધાર સાથે તેમના ચરણ પખાડે છે. આ છે પરસ્પર મૈત્રીની પવિત્રતાનો એકરાર. સત્તાનો અહંકાર નથી પણ મિત્રતાનો આવકાર. પ્રભુ મહાવીરનું એક સુંદર સૂત્ર, તિ મે સવ ભૂએસુ. જીવ માત્ર પ્રત્યે મૈત્રીભાવ જો ભીતરમાં પ્રગટે તો જીવમાંથી શિવ બનવાનો, આત્મામાંથી પરમાત્મા બનવાનો રસ્તો ખુલી જાય છે. મૈત્રીભાવથી જીવન નંદનવન જેવું બની જાય છે. બહારમાં કોઈ જીવ પ્રત્યે શત્રુતા નહીં અને ભીતરમાં ક્રોધ, માન, માયા અને લોભરૂપી શત્રુનો નાશ થાય ત્યારે જ અરિહંત પદની પ્રાપ્તિ થાય છે. ભીતરમાં જેમ જેમ મૈત્રીભાવની ભરતી આવે છે તેમ તેમ આત્મા પરમાત્મા તરફ આગળ વધતો જાય છે. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ પ્રગટે છે. પોથી પઢી પઢી જગમુઆ, પંડિત ભયા ન કોય, ઢાઈ આખર પ્રેમ કા પઢે સો પંડિત હોય. આ દોહામાં કબીરજીએ કેટલા સુંદર ભાવોનું વર્ણન કર્યું છે કે જીવે અનેક અનેક ઉપાયો કર્યા પણ જો હૃદય કમળમાં શુદ્ધ પ્રેમ પ્રગટ થયો નહીં તો શાસ્ત્રો ભણ્યા કે ભણાવ્યા બધું શૂન્ય. પ્રેમ અત્યંત પવિત્ર છે. પ્રેમની તાકાત અજબ ગજબની છે. જેમના હૃદય કમલમાંથી શુદ્ધ પ્રેમ અને કરુણાના ભાવો વહેતા હોય એવા જ્ઞાની ગુરુ ભગવતોના સાનિધ્યમાં બેસવાથી પણ શાતાનો અનુભવ થાય છે. પ્રેમ તો પરમાત્માને મળવાનું પ્રવેશદ્વાર છે. જ્ઞાની ભગવંતો ફરમાવે છે કે પ્રેમમાં સુખ છે, શાંતિ છે, સલામતી છે, શાશ્વતતા છે. પ્રેમની ઊર્જા જો ક્ષણભંગુર શરીર અને મન સાથે જોડાય તો તે કલેનું કારણ બને છે અને પ્રેમનું જોડાણ શરીર અને મનથી પાર એવા શાશ્વત આત્મા સાથે જોડાય
ત્યારે આવો શુદ્ધ પ્રેમ જ પરમાત્મા સાથેનું જોડાણ કરાવે છે. મૈત્રી અને પ્રેમના આવા ભાવોથી અંતર જ્યારે ભીંજાયેલું હોય ત્યારે મા બાપ પ્રત્યેનો આદર અને સેવાનો ભાવ વિકાસ પામે છે. જ્ઞાની ગુરુજનો પ્રત્યેનો ભક્તિભાવ અને અહોભાવ નિરપેક્ષપણે વર્ધમાન થાય છે. પરમાત્મા પ્રત્યેનો સમર્પણ ભાવ એ જીવની વિકાસ યાત્રાનું કારણ બને છે. આવા ઉજ્જવળ અને રજુ હૃદયમાં અનુકંપાનો ભાવ તો સહેજ હોય છે. સમ્યક દર્શનના 5 લક્ષણ: સમસંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા. અનુકંપા એ સમ્યક દર્શન પામવાનું એક સબળ કારણ છે. જ્યારે મેઘકુમારના પૂર્વ ભવમાં એક હાથીનો જીવ સસલા પ્રત્યે અનુકંપા આણી પોતાની જાતનું જતન ન કરતા સસલાના જીવ પ્રત્યેની અનુકંપા હૃદયમાં પ્રગટી પોતાની વિશાળ કાયા 3 પગ પર 3 દિવસ ઊભા રહી સસલાનું રક્ષણ કરે છે તો તે ઉત્કૃષ્ટ અનુકંપાના પરિણામ સ્વરૂપે હાથીનો જીવ શ્રેણિક રાજાના પુત્ર મેઘકુમાર તરીકે જન્મ ધારણ કરે છે અને યુવાન વયમાં ભગવાન મહાવીરનો ભેટો થાય છે. સંયમ સ્વીકારી આત્માનું કલ્યાણ કરવા તત્પર બને છે. આ છે અનુકંપાનો ભાવ. આવા પવિત્ર અને નિર્મળ મૈત્રી, પ્રેમ અને અનુકંપાના ભાવોથી ભરેલું આ જીવન આત્મકલ્યાણનું કારણ બને તેમાં કોઈ શંકાને સ્થાન નથી. લવ ધ વાઇબ. એક્સપ્લોર સચ ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટ એટ www.questfoundation.org.in.